હું થોડોક વહેલો ઉઠીને આવી ગયો ને તો આ લોકોને વિશ્વાસ નતો આવતો. ઘરમાં અંદરો અંદર ચર્ચા કરતા હતા, ના ના એ હજુ ના ઉઠ્યો હોય, એ હજુ નહીં આવે. કે વિચાર કરો, નવાઈ લાગે લોકોને હું ઉઠીને આવી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓપરેશન કરાવ્યું? હા. હાય ગાઈસ. આ બે પડોશીઓ બાજે છે. હે એ કેમ કમાવા નહીં જતી? તો હું તો પડું એ કે કમાવા જાય છે? વાત સાચી છે. પૈસા તો બધા એની જોડે જ હોય છે ને. ક્યાં તમારે આપે તાર કોડું પૈ વાપરે? માર તો બેંકમાં ખાતું. માર તો બેંક ઓર માં બધું શું વાપરવું પડે? કાર્ડ બેસ્ટિંગ માર તો બેંકમાં ખાતું નહીં. હવાર હવાર માં મમ્મી ની કમ્પ્લેન છે કે પૈસા બધા એની જોડે છે, એના ઉપર આરોપ લાગ્યો છે. આ કેસ ચાલશે કોર્ટમાં. ક્યાં ઉગડે પપ્પા હવાર હવાર માં? મમ્મી મોકલે એમ કે કયું કાર્ડ કઢાવું છે? આયુષ્માન કાર્ડ કઢાવું એટલે દવાખાનામાં જવું છે એમ? કાલે તો દિવસ ઉગવાનું એ નક્કી છે. દિવસ તો ઉગશે એનું કામ કરશે. આપણા શરીર નો કોઈ ભરોસો નહીં. ક્યાં ભરોસો? એમાં મારા તો તો ડિસેમ્બર મહિનો પતવામાં હજુ લગભગ કેટલા દાડા? મમ્મી 7-8 દાડા બાકી હશે નહીં ભાઈ? આજ કેટલી કઈ થઈ? 22. એટલે 8-1 દિવસ હજુ બાકી છે. 8-9 દિવસ બાકી છે. અને આપણે નક્કી કરેલું કે 2022માં મમ્મી વાળ કપાવવા જ નહીં એમ. 2022માં તો નહોતા જ કપાવવાના. અને આ બિયર્ડ બી સેટ નથી કરાવવાની. તો આ છે ને એવી વધી ગઈ હતી ને, અહીંથી નીકળા ને અહીંથી નીકળા. તમે પહેલી વાર જાતે કાપકૂપ કરી લીધી એટલે આમ તો બરોબર જ થઈ છે, પણ પહેલી વખત કાપકૂપ હવે મેં જાતે કરી નાખ્યું. આ જુઓ ચાલે બધું. એટલે 2023માં આપણે વાળ કપાવવાના, એને નક્કી નહીં કે 2023માં પહેલા અઠવાડિયામાં કપાઈએ. એટલે પછી ધીમે ધીમે જાન્યુઆરી જેમ આવશે એમાં જોઈ જશે ક્યારે આપણે કપાઈએ છે, મતલબ હેરકટ નહીં ક્યારે કરાવીએ એમ. સરસ. ના ના ના, આપણા જમવામાં વાર છે, જલ્દી તો જમતા નહીં આપણે. એનીવેઝ, વેલકમ ઓર વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ તમે બધા એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું. અને અત્યારે જસ્ટ હમણાં જ ગયો છે ગટો ઘરે. એકચ્યુઅલી એ મારા વિડીયોની થંબનેલ બનાવવા માટે આવ્યો હતો, કેમ કે આ ટાઈપની જે થંબનેલ બનાવવાની હોય, પ્રીવિયસ બ્લોગમાં તમે જે થંબનેલ જોઈ, મતલબ જે પ્રેન્ક વિડીયોમાં જે તમે થંબનેલ જોઈ ને, એ બધું કામ મને ગટો કરી આપે. કેમ કે એ મને થોડુંક બેઝિક લેવલનું ફાવે, એના થોડુંક એડવાન્સ ફાવે. એટલે જે એડવાન્સવાળું કામ હોય એમાં હું એની હેલ્પ લઉં છું. તો એ હમણાં જ જસ્ટ થંબનેલ બનાવીને ગયો છે. અને હું હવે પીસીની અંદર ગેમ રમવા બેસીશ. અને પ્રીવિયસ બ્લોગ અને આ બ્લોગ બંને DSLRમાં કરું છું, એટલે એનો પાછો ડેટા PCમાં નાખવાનો અને એ બધું, એ અને ગેમને બધું મિક્સ હું અત્યારે કરીશ. અને જમવા તો આપણે મોડા બેસવાનું છે. એકચ્યુઅલી છેલ્લા 2 દિવસનું મેં ઘટાને કીધેલું છે કે મતલબ મારે મામા અર્થમાંથી 1-2 વસ્તુ મંગાવવાની હતી, તે મંગાવી કે નહીં એને ફોન કરીને આપણે પૂછી લઈએ. એને લાગે છે ફોન જોઈ લેજો. હલો. હા. અરે પેલું મંગાવ્યું કે નહીં? હું કીધેલું તને બે કેમ મંગાવી? એક જ જોઈતું તું મારે તો. માં નહીં વાપરવાનું. અને બીજું? બીજું પેલું સ્ક્રબ મંગાવ્યું. હા એ બરોબર. ચારકોલ વાળું કઈક છે. પૈસા આપી દીધા ને? પૈસાનું તો જોવું જશે. યસ. જો હવે મને અચાનક જ યાદ આવી ગયું મારા આ ધંધો કરવાનો હતો. હવે જઈએ અને ગેમ રમ્યા. ઓર યહાં પર હમારી ગેમ શરૂ હોતી હુઈ. તો ચાલુ થઈ ગઈ છે અમારી ગેમ. તો થોડી વાર ગેમ રમીશું અને એના પછી આ એડિટિંગનું કામ પતાવીશું. ત્યાં સુધી આપણને ભૂખ પણ લાગી જશે અને જમવાનો ટાઈમ પણ થઈ જશે. તો હવે કેમેરાને થોડી વાર સાઈડ પર મૂકીએ અને PCને થોડી વાર હાથમાં લઈએ. તો અહીંયા મારો પ્રેન્ક વિડીયો ચાલુ થઈ ગયો છે. હું બી એ જ જોઈ રહ્યો છું અને કદાચ
નીચે પણ મારા મમ્મી લોકો એ જ જોઈ રહ્યા છે. હવે એકચ્યુઅલમાં કેવું છે ખબર, મને બીક છે કેમ કે મારી ફેમિલીમાં મતલબ એ લોકો માટે બહુ નવી વસ્તુ છે કે આપણે યંગ જનરેશન તો સમજી શકીએ કે ભાઈ આ પ્રેંક છે ને આમને તેમને, તો એ લોકોને ખબર છે કે નહીં, એ લોકો સમજી શકે છે કે નહીં, એનો મને કોઈ આઈડિયા નહીં. એટલે એ લોકો આ જોઈને શું રિએક્ટ કરશે એ મને એનો મને કોઈ આઈડિયા નહીં. તો હવે હું જાઉં નીચે અને એમને કદાચ એમને વિડીયો જોઈ લીધો હોય, જો કે આખો તો નહીં જોયો હોય, અગર જો જોઈ લીધો હોય તો હું એમને પૂછું કે એ લોકો શું રિએક્ટ કરે છે આના ઉપર ને શું વિચારે છે, એ હું એમને વાત કરું અને વ્લોગમાં લેવાનો ટ્રાય કરું. નહીં હવે જોવાનું છે, જોઈએ તો ખરી કંઈક નવું છે આ વખતે. આજે હવે જોવું છે એટલે હવે હું વ્યસ્તી જ થઈ, પણ મને ખબર હતી હું આડી પડે ને એટલે તરત આવી જશે. પણ આજના વ્લોગમાં કંઈક નવીનતા છે એટલે એ તું જોઈને ભાઈ મને કહેજે કે કેવું લાગ્યું એમ, કેમ કે અમારી ઉંમરના છોકરાઓ તો એ મમ્મી સમજાય બધું કે એના પ્રેન્ક કહેવાય એમ. એટલે ટૂંકમાં જો મેં તમને કહી દીધું એમ કંઈક પ્રેન્ક છે એમ, તો કાલ સ્ટેટસમાં મૂકી દીધું મેં જોઈ. હા એટલે અમારી ઉંમરના છોકરા સમજી શકે પ્રેન્ક કહેવાય, પણ હવે તમે લોકો કેવું સમજો છો એ તમે મને જોઈને કહેજો બરાબર. ઓકે કેટલું કહેજે બસ રોટલી ખાઈ લઈએ. ખરેખર હું નીચે અહીંયા તને પૂછવા માટે આવ્યો હતો કે વ્લોગ જોયો કે નહીં કામ ને તમને, હું એક્ચુઅલમાં ખાવા માટે નતો આવ્યો, પણ હું નીચે આવ્યો ને મેં માગી લીધું ખાવા. ખરેખર હું પૂછવા માટે આવ્યો હતો કે વ્લોગ જોયો કે નહીં જોયો. મને ખબર હતી કે ના આ તો ઊંઘી જાઉં, આ તો જાતે જ કેવું છે જાતે ખા. અને મારી મમ્મીનું બહુ એવું કેવું છે કે હું વારે ઘડી મારું મોઢું જોજો કરું છું. એ કપાઈ જશે ઊંઘી ચોટલો વાર દઈશ. ચલો જમી લઈએ. તો હું જમીને સીધો ઉપર આવી ગયો છું, મમ્મી પપ્પા અને બેને બધાએ વિડીયો જોઈ લીધો એટલે બધા મને આમ જોતા હતા, એટલે જોવાનો નજરિયો કંઈક અલગ હતો. તો કંઈ નહીં, સાંજે કે ગમે ત્યારે એમને પૂછવાનો ટ્રાય કરીશું કે એકચ્યુઅલમાં તમને કેવું લાગ્યું એમ. એનીવેઝ અત્યારે હવે હું અમારા વ્લોગને એડિટ કરવા બી બેસીશ અને કાં તો થોડી વાર સૂઈ પણ જઈશ, કેમ કે બપોરે હું સૂઈ જ જઉં છું મોસ્ટલી, તો સૂઈ જઈશ કાં તો એડિટ કરીશ. આપણે મળીએ સીધા જ્યારે હું ઊંઘીને ઉઠું ત્યારે સાંજે. બાદ હવે જમ્યો, મસ્ત જમ્યો, શાક રોટલી દાળ સલાડ બહુ જ સરસ હતું, મજા આવી ગઈ. તો જઈએ આરામ ફરમાઈએ. 6:30 થઈ ગયા અને હવે હું મારા રૂમમાંથી બહાર નીકળ્યો છું, મતલબ હું ઉઠ્યો ને તો મને તો આમ અચાનક એમ થઈ ગયું કે બહુ મોડું થઈ ગયું એમ, અને એકચ્યુઅલમાં મોડું થઈ ગયું, અંધારું બી થવા આવ્યું. પણ આ જે ટાઈમનો છે ને, આ ટાઈમનો એટમોસ્ફિયર ને બહુ મજા આવે છે. અને હમણાંથી તો છેલ્લા લગભગ 20-21 દિવસથી તો ઠંડી જ નથી પડતી, એવું લાગતું હતું કે ડિસેમ્બર ચાલતો જ નહીં, પણ કાલથી ઠંડીનું આમ શરૂઆત થઈ હોય ને એવું લાગે ને અત્યારે જો આ રૂમની બહાર આવે તો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, એટલે આજે બી ઠંડી લાગશે 100% રાત્રે. તો હવે થોડી વારમાં જઉં નીચે ફ્રેશ થવું અને પછી જોઈએ, ઈચ્છા થાય તો બહાર જઈશ, બાકી બેસું છું ઘરમાં જ. તો હું નીચે આવી ગયો અને મેં આ લોકોને પૂછ્યું કે તમે મને ફોન કેમ ના કર્યો, એ લોકોએ કીધું કે કર્યો ફોન પણ કે ત્યાં કટ કર્યો. હવે કટ નહોતો કર્યો એ ટાઈમે, મારા બેનનો ફોન મને આવ્યો હતો અને આ લોકોને એવું લાગ્યું કે મેં કટ કર્યો, બીઝી બોલતો હતું એટલે, અને હું ઉપર રાહ જોઉં છું કે આ લોકો જમવાનું કાઢે એટલે મને ફોન કરે. ગજબ, શું બનાવ્યું જોરથી બોલ ને પણ આપડે બે ભેગા બે દેજો. મેં તને શું પૂછ્યું, મેં તને એવું પૂછ્યું કે શું ખાવા બનાવી, તો હસવા માંડી. પણ એમ કહું શાક રોટલી, પણ એમાં હસવાન ક્યાં, હું એમ કહું છું એટલે હું બોલવા જતી શાક રોટલી એટલે મને આવી હસું કે તું આવું આવું જ પ્રશ્ન કરવાનો. કાઢો ખાવાના કોમ્પ્યુટરમાં બેસીને મગજ ગાડું ના થાય, કોમ્પ્યુટરમાં બેસીને મગજ વિકસિત બને, એ ડિપેન્ડ તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવાનો.
તો મારે જમવાનું હતું, મેં જમી લીધું છે, શાક બહુ મસ્ત બનાવ્યું હતું. મમ્મી તું વ્લોગ જોવો જ મને ખબર છે, એટલે હું તને ફેસ ટુ ફેસ નહીં કહું પણ વ્લોગમાં કહીશ કે શાક મસ્ત બનાવ્યું હતું. અને પાર્થને મેં ફોન કર્યો છે, પાર્થ આવે છે અહીંયા. જે મારા વ્લોગ છે એ ઓલમોસ્ટ ખાલી આ ક્લિપ સિવાય બાકી બધું એડિટ થઈ ગયું છે. એ આઈને કલર કરેક્શન કરી દે. એને મેં ફોન કર્યો છે, એણે કીધું કે હા હું જમવા બેઠો, જમીન મતલબ આવે એટલે મને એટલું પતાવી આપે. ત્યાં સુધી વ્લોગમાં બીજું કંઈ પણ બાકી હોય હું જોઈ લઉં, મતલબ એડિટ કરવામાં. પીસી અહીંયા ચાલુ થઈ રહ્યું છે. તો ભાઈ ગટો આવી ગયો છે, હજુ તો મેં 2 મિનિટ પહેલા જ ગટા લોકોને કીધું બધાને, તો મેં કીધું આવો છે એમ. હા અને તું આવ્યો એવું છે, તેવું છે. મેં હજુ કીધું જ છે એમ, હજુ એ ક્લિપ લઈને હજુ પીસી મને નાખી અને તું આવ્યો એવું છે. તો હવે ગટો આવી ગયો છે એટલે હવે આપણે અત્યારે વ્લોગને એન્ડ કરી દઈએ છે અને એડિટ કરી દઈએ જેટલું બાકી છે એટલું, અને પછી બહાર જવાશે. એટલે મતલબ સેવ પર મૂકીને પછી બહાર જતું રહેવાનું, તો રાત્રે ગમે તારે આવીએ તારે વિડીયો અપલોડ કરી દેવાનો. એનીવેઝ જો તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક સરસ મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યુ.